કચ્છના એકમાત્ર ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં નારી ગૃહને મળતી ગ્રાન્ટ બે હજાર સત્તરથી બંધ કરી દેવામાં આવી છે આ મુદ્દે દરખાસ્ત સાથે તમામ પ્રક્રિયા સંપૂર્ણ કરી દેવાઈ હોવા છતાંય ગાંધીનગર કક્ષાએથી કોકડું ગુંજવાયેલું છે જેના કારણે અહીં આવતી દીકરીઓના નિભાવમાં મુશ્કેલી પડી રહી છે અને દાતાઓના સહયોગથી ગાળું ગબડાવાઈ રહ્યું છે તો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખે જણાવ્યું હતું કે સંસ્થામાં જીરોથી અઢાર વર્ષના બાળકો તેમજ અઢાર વર્ષથી ઉપરની દીકરીઓને ભોજન શિક્ષણ આપવાની સાથે તેમનો નિભાવ કરાય છે વધુમાં અત્યાર સુધી ત્રણસો સાહીઠ જેટલી ઉંમરલાયક દીકરીઓને સંસ્થાએ પરણાવી છે ઝીરોથી અઢાર વર્ષના બાળકો માટે એક બાળક દેઠ એક મહિનાના રૂપિયા બે હજાર એકસો સાહીઠ સમાજ સુરક્ષા ખાતામાંથી ગ્રાન્ટ મળે છે એ જ રીતે ગૃહને પણ એક દીકરી દીઠ મહિનાના રૂપિયા બે હજાર એકસો સાહીઠની ગ્રાન્ટ મળતી હતી અગાઉ શિશુ ગૃહ અને નારી ગૃહ બંને સમાજ સુરક્ષા વિભાગ હેઠળ હતા પરંતુ બે હજાર સત્તરથી વિભાગ અલગ થતા ત્યારથી નારી ગૃહ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ આવે છે જોકે નવાઈની વાત એ છે કે જ્યારથી આ વિભાગ અલગ થયો છે એટલે કે બે હજાર સત્તરથી ગૃહને મળતી ગ્રાન્ટ બંધ થઈ ગઈ છે આ માટે ભુજની શહેર મામલતદાર કચેરીમાં આવેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મારફતે જરૂરી આધારો પૂરતતા સાથેની દરખાસ્ત ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને મોકલી દેવાય છે તેમ છતાં ગ્રાન્ટ નથી મળતી સમાજ સુરક્ષા સાથે જ્યારે નારી ગ્રહ સંલગ્ન હતું ત્યાં સુધી અમને ગ્રાન્ટ મળતી હતી પણ બે પછી એ મહિલા અને બાળ કલ્યાણમાં અલગ થઈ ગયું અને ત્યાર પછી અમને ગ્રાન્ટ મળવાની બંધ થઈ ગઈ છે અને એના માટે અમે અમારા પ્રયત્નો પણ ચાલુ રાખ્યા છે અને વચ્ચે પણ ત્રણ વર્ષનું અમને નારીગ્રહ ચલાવવા માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું પણ ગ્રાન્ટ નથી આપવામાં આવતી અને હાલમાં પણ અમારે નારીગ્રહનું લાઇસન્સ પણ પૂરું થઈ ગયું છે અને ગ્રાન્ટ તો હજી સુધી ચાલુ જ નથી થઈ શકી અને જ્યારે જ્યારે અમને મહિલા અને બાળ કલ્યાણ તરફથી કહેવામાં આવ્યું છે ત્યારે જે પૂર્તતા કરવાની હોય છે એ અમે કરી આપીએ છીએ પણ હજી સુધી અમને એ અમને એમાં સફળતા નથી મળી એમ ન મળવાનું કોઈ કારણ નથી પણ કદાચ આજે બંને મહિલા અને બાળ અને સમાજ સુરક્ષા એ અલગ થયા ને એમાં કંઈક વિસંગતતા હશે તો એ એ હજી અમને સમજાતું નથી કે શા માટે નથી આપતા અને એ લોકો તરફથી પણ અમને કોઈ એવો પ્રતિભાવ નથી કે આ શા માટે અમે નથી આપતા તમને દાતાઓનો દાન આપવાનો જો બંધ થાય તો અમારી જે ટ્રસ્ટની થોડી ઘણી જે મૂડી છે એ મૂડી ખર્ચાઈ જાય જેથી અમે સંસ્થાનો બીજો કંઈ વિકાસ કરવામાં પણ અમને મુશ્કેલી પડે ઝીરોથી અઢાર વર્ષ જે બાળકો છે કે જે શિશુગ્રહના બાળકો અને આપણે બાળ સુરક્ષાના જે બાળકો છે એ અઢાર વર્ષ સુધીના બાળકો માટેની ગ્રાન્ટ તો અમને મળે છે ખાલી ઓગણીસ વર્ષ પછીની બહેનો ઓગણીસ વર્ષ પછીની જે બહેનો છે એમાં પંચાવન વર્ષ સુધીની બહેનો અમારી પાસે છે અને એ બહેનો માટેની જે ગ્રાન્ટ છે એ બંધ છે ને એ અત્યારે લગભગ પચીસથી ત્રીસ દીકરીઓ અમારી પાસે નિભાવ કરી રહી છે મહિલા સશક્તિકરણની વાતો છે એ વાત વ્યાજબી છે પણ એ વાતોને કેટલી અંશે સમાજની અંદર એનું ઘડતર કરવું એ પણ જાણવું અને જોવું જરૂરી છે અગાઉ ગાંધીનગર કક્ષાએ અનેક પત્ર વ્યવહારો થયેલા અને હજુ ચાલુ પણ છે વધુમાં ગાંધીનગર કમિશનરને રૂબરૂ મળીને રજૂઆતો કરી હોવા છતાં પણ આ પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો જેના કારણે દીકરીઓના નિભાવમાં મુશ્કેલી પડી રહી છે અત્રે નોંધવું રહ્યું કે કચ્છના કહેવાતા પ્રજાકીય પ્રતિનિધિઓ કે જેઓ માત્ર ને માત્ર ચૂંટણી ટાણે જ ડોકાતા હોય છે તેમનું જાણે ગાંધીનગર કક્ષાએ કાંઈ ઉપજતું જ ન હોય તેમ બે હજાર સત્તરથી સંસ્થાને ગ્રાન્ટ નથી મળતી સંસ્થાના નારી ગૃહને બે હજાર સત્તરથી ગ્રાન્ટ તો નથી મળતી તેની સાથે સાથે તેનું લાયસન્સ પણ પૂરું થઈ ગયું છે એક વખત લાયસન્સ અપાયા બાદ તેની મુદ્દત ત્રણ વર્ષની હોય છે જે ક્યારની પૂર્ણ થઈ ગઈ છે અને લાયસન્સ રિન્યૂ માટે તમામ પ્રક્રિયા અને પૂર્તતા સાથે જરૂરી આધારો ગાંધીનગર મોકલી અપાયા છે જેને પણ એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ લાયસન્સ રિન્યુ નથી કરવામાં આવ્યું